વિ સ્થિર વિદ્યુત બહાર એની આપણે ચર્ચા કરી રહ્યા છે એની જે સિરીઝ સ્ટાર્ટ કરી છે એનો આજે પાર્ટ નંબર ટુ આપણે તમારા સમક્ષ રજૂ કરી રહ્યો છું આજનો જે પાર્ટ છે એની અંદર મોસ્ટ એન્ડ વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિયરી અને એના એક્ઝામ્પલ પૂછાતા હોય છે તો આજે જે થિયરી પૂછાય છે એની વિશે ચર્ચા કરવાના છે ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો બેલ આઇકન ઓન કરી દો જેથી નવા વિડીયો આવે તરત જ નોટિફિકેશન આવી જશે વિદ્યાર્થી મિત્રો આપણું એક વોટ્સઅપ ગ્રુપ ચાલી રહ્યું છે હજી સુધી તમે જોઈન નથી તો ફટાફટ જોઈન થઈ જશો જેની લિંક ડિસ્ક્રિપ્શનમાં મૂકેલી છે તો ત્યાંથી તમે જોઈન થઈ શકો છો અને તમે અમે તમે તમારા સુધી સ્ટડી રિલેટેડ જે ઇન્ફોર્મેશન છે એમાં પહોંચાડતા રહીએ છીએ તો તમે પણ જોઈન થશો અને તમારા ફ્રેન્ડ્સને પણ જોઈન કરી દેશો વિદ્યાર્થી મિત્રો જે ડિપ્લોમા ટુ ડિગ્રી કોમન એન્ટ્રન્સ ટેસ્ટની તૈયારી કરી રહ્યા છે એમના માટે પણ આ ટોપિક ખૂબ ઉપયોગી છે તો આ વિડીયો એમના માટે પણ ઉપયોગી છે તો ખાસ વિદ્યાર્થી મિત્રો તૈયારી કરવા માટે ખૂબ જ હેલ્પફુલ થશે બીજું ખાસ આપણા સેમિસ્ટર ટુ ના બધા જ સબ્જેક્ટના કોર્સ ઓલરેડી અપલોડ કરી દીધા છે લોન્ચ કરેલા છે જેની એની લિંક ડિસ્ક્રિપ્શનમાં મૂકેલી છે જેમાં વિડીયોઝ છે એની પીડીએફ છે મોસ્ટ આઈપી ક્વેશ્ચન છે વિથ આન્સર છે દરેક વસ્તુ એની અંદર અવેલેબલ છે તો હજી સુધી કોર્સ પરચેસ ના કરે તો કોર્સ પરચેસ કરી લેશો જેની લિંક ડિસ્ક્રિપ્શનમાં મૂકેલી છે ઓકે હવે વાત કરીએ આજનો ટોપિક છે કેપેસિટર શું છે કેપેસિટર હવે કેપેસિટર છે શું તો એ સમજીએ થોડું પહેલા કેપેસિટર શાના માટે યુઝ થતું હોય છે કેપેસિટર કઈ રીતના કામ કરતો એના કનેક્શન શું હોય છે તો ફર્સ્ટ થિયરી છે કેપેસિટર શું છે કેપેસિટન્સ વ્યાખ્યા કરો અને તેનો એકમ લખો તો વોટ ઇઝ અ કેપેસિટર ડિફાઇન કેપેસિટન્સ એન્ડ રાઇટ ઇટ યુનિટ એટલે કેપેસિટર તો પેલું તો આ જે સિમ્બોલ જોઈ રહ્યા છો એ કેપેસિટર નો સિમ્બોલ છે તો વિદ્યાર્થી મિત્રો આ જે કેપેસિટર નો સિમ્બોલ છે આ બે પ્લેટ હોય છે પ્લેટ 1 અને પ્લેટ 2 હોય છે એક નું પ્લસ ચિહ્ન હોય છે એક નું માઈનસ એટલે કે એનોડ અને કેથોડ હોય છે તો બે વાહક પ્લેટ વચ્ચે ડાય ઇલેક્ટ્રિક પદાર્થ રાખવામાં આવે છે ત્યારે કેપેસિટર બને છે ઓ કેપેસિટર ફોર્મડ વેન ધ ડાય ઇલેક્ટ્રિક સપ્રેશન પ્લેટ બીટવીન ટુ કન્ડક્શન પ્લેટ એનો જે કેપેસિટરની પ્લેટ પર ચાર્જ સંગ્રહ થાય છે આની અંદર શું થશે ઇલેક્ટ્રોન સંગ્રહ થશે એટલે ચાર્જ સંગ્રહ થતો હોય છે કેપેસિટરનું કામ શું છે કે ભાઈ ચાર્જ જે ઇલેક્ટ્રિક કરંટ છે એને સંગ્રહ કરવાનું છે ઓકે તો બે પ્લેટ વચ્ચેનું હોય છે હવે કેપેસિટન્સ તો કેપેસિટર ચાર્જ સંગ્રહ કરવાની ક્ષમતા જે જે કેપેસિટર છે એ ઇલેક્ટ્રોન સંગ્રહ કરે છે સ્ટોર કરે છે એ સ્ટોર કરવાની ક્ષમતા કેપેસિટી ઓફ છે એને કહેવામાં આવે છે કેપેસિટન્સ શું કહેવામાં આવે છે કેપેસિટન્સ અને માપ એને ફેરાડે માં મપાય છે એનો એકમ છે ફેરાડે ડીડીસીટી વાળા સેમેસ્ટર ટુ વાળા ખાસ યાદ રાખજો કેપેસિટર જે છે એનો એકમ છે કેપેસિટન્સ એકમ છે ફેરાડે જે એની કેપેસિટી દર્શાવે છે તો એક ક્યુબ કુલમ નો ચાર્જ આપવામાં આવે છે અને પરિણામે પ્લેટ વચ્ચે વી વોલ્ટેજ પોટેન્શિયલ તફાવત ઉત્પન્ન થાય તો કેપેસિટર ની એક કેપેસિટી થી દર્શાવવામાં આવે છે ઓકે તો કેપેસિટર નો એકમ શું થઈ જશે ફેરાડે શું થશે ફેરાડે ફેરાડે ઓકે હવે વિદ્યાર્થી મિત્રો સમજી લો કે કેપેસિટર છે એ સી બરાબર એનું ફોર્મ્યુલા સી બરાબર ક્યુ ઓપ વી છે ક્યુ એટલે વિદ્યુત બાર વિદ્યુત ચાર્જ અને વી એટલે વિદ્યુત સ્થિતિમાન અથવા વીચ સ્થિતિમાન ક્લિયર એનો એકમ થશે સી બરાબર યાદ રાખજો ક્યુ અપ ઓન વી સી બરાબર ક્યુ અપોન વી થશે એટલે એને ફેરાડે વડે દર્શાવવામાં આવે છે ઓકે તો ખાસ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે ફેરાડે એ વસ્તુ ખાસ યાદ રાખવાની છે એક ફેરાડે છે ફેરાડે વસ્તુ બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે વિદ્યાર્થી મિત્રો ક્લિયર ઓકે તો બહુ જ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે ઓકે હવે એના કન્વર્ટર જોઈ લઈએ આપણે કે ભાઈ ફેરાડે જે છે તો ફેરાડે ની અંદર તો વન માઇક્રો ફેરાડે વન માઇક ફેરાડે આ વસ્તુ પૂછાતી હોય છે ઘણી વખત અને એક્ઝામ્પલમાં પણ જરૂર પડતી હોય છે તો વન ફેરાડે કીધું છે વિદ્યાર્થી મિત્રો તો વન માઇક્રો ફેરાડે બરાબર કેટલા ફેરાડે થશે તો માઇક્રો હોય કોઈ પણ માઇક્રો હોય ફેરાડે હોય કેપે રજીસ્ટન્સ હોય તો કોઈ પણ વન માઇક્રો ફેરાડે એટલે થશે ટેન રેસ ટુ માઇનસ નાઇન માઇક્રો ફેરાડે ઇઝ વન માઇક્રો ફેરાડે ઇઝ ઇક્વલ ટુ ટેન રેસ ટુ માઇનસ નાઇન ફેરાડે ક્લિયર એના પછી વાત કરીએ

ફેરાડે અપોન મીટર ઓકે ફેરાડે અપોન મીટર એનો એકમ છે એરિયા એ એટલે એરિયા થઈ જશે બે પ્લેટ વચ્ચેનો એરિયા બે પ્લેટનો એરિયા જ્યાં એરિયા છે આ પ્લેટ છે એનો એરિયા અને d બરાબર થશે ડિસ્ટન્સ d બરાબર થશે ડિસ્ટન્સ બે પ્લેટ વચ્ચેનું અંતર આના ઉપરથી આપણે ફોર્મ્યુલાસ છે એના ઉપરથી આપણે એક્ઝામ્પલ જોવાના છે એકવાર થિયરી ફિનિશ થઈ ગયા પછી આપણે એક્ઝામ્પલ લઈશું ત્યારે આપણે જોઈશું કે ભઈ કોઈ બે પ્લેટ વચ્ચેનું કેપેસિટન્સ અંતર આટલું છે પ્લેટની લંબાઈ આટલી છે તેનો કેપેસિટન્સ કેટલો છે ગણતરી કરવી છે તેના માટે આ સૂત્ર યુઝ થશે c ε0 a d ઓકે હવે વાત કરીએ કેપેસિટર જે છે એના કનેક્શન તો ક્વેશ્ચન કઈ રીતના પૂછાતો હોય છે સમજી લો ક્વેશ્ચન પૂછાય છે કે નું સિરીઝ જોડાણ અથવા નું પેરેલ જોડાણ સમજાવો અથવા ક્વેશ્ચન પૂછાતો હોય છે સિરીઝનું સૂત્ર ધારવો નું સૂત્ર ધારવો અથવા ડિફરન્ટ પૂછાતો હોય છે તો એ બધા જ ટોપિક અહીંયા કવર થઈ રહ્યા છે તો પહેલું જ કનેક્શન છે શ્રેણી એટલે ઇંગ્લિશમાં કહેવાય છે સિરીઝ હવે એ આકૃતિમાં જોઈ શકો છો એક સી વન કેપેસિટી લીધો છે એક સી લીધો છે અને એક સી થ્રી લીધો છે અહીંયાથી વી વોલ્ટેજ આપવામાં વી વન વોલ્ટેજ છે આનો વી ટુ વોલ્ટેજ છે આનો વી થ્રી વોલ્ટેજ છે જ્યારે ક્યુ કેવો છે સરખું છે તો પહેલું અહીંયા થશે કે અહીંયા સિરીઝ કનેક્શનમાં વી અલગ અલગ હોય છે વી કેવો હોય છે અલગ અલગ હોય છે બીજો ટોપિક થશે ક્યુ બરાબર ક્યુ કેવો હોય છે સરખો હોય છે સરખું હોય છે 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 ઓકે હવે મારે ફાઇન ફાઇન કરવું એની કરવી તો મને સૂત્ર યાદ છે કે સી બરાબર ફોર્મ્યુલા શું થશે સી બરાબર ક્યુ ક્યુઅપન વી એક ફોર્મ્યુલા છે એની ઓકે હવે મારે અહીંયા વી ફાઇન કરવું હોય તો ટોટલ વી બરાબર શું થશે વી વન પ્લસ વી ટુ પ્લસ વી થ્રી થઈ જશે મિત્રો

પણ ડાયરેક્ટ અહીંયા તમે કિંમત મૂકી દેશો તો આ કિંમતના આધારે તમને કેપેસિટન્સની કિંમત મળી જશે એકદમ છે સમજીએ એક એક્ઝામ્પલ જોઈએ એટલે વધારે આવી જશે એક એક્ઝામ્પલ હું અહીંયા થોડું બતાવી દઉં છું તમને પછી આના એક્ઝામ્પલ તો આપણે કાઉન્ટ કરીશું એક કેપેસિટન્સ છે બીજું કેપેસિટન્સ આપ્યું છે અને ત્રીજું કેપેસિટન્સ આપ્યું છે આ કેપેસિટર્સ છે ટેન ઓફ ફાઈવ ફેરાડે છે આ ટ્વેન્ટી ફેરાડે છે અને આ થર્ટી ફેરાડે છે

એટલે અહીંયા મને શું મળી જશે ટોટલ કેપેસિટર્સ હવે અહીંયા મારે શું લેવું પડશે એલસી લેવી પડે તો એલસી કેટલી થશે વિદ્યાર્થી મિત્રો અહીંયા હું એલસી કેટલી એલસી લઉં તો મને થર્ટી થઈ જશે તો થર્ટી એલસી લઈ લઈ અહીંયા ના થ થર્ટી થઈ જશે ઓકે ક્લિયર ઓકે એટલે અહીંયા એલસી લઈ લો ને એલસી લઈને તમે ગણતરી કરશો તો કિંમત મળી જશે ચલો આની કિંમત તમારે મને કોમેન્ટ કરવાની છે ચલો જોઈએ કેટલા વિદ્યાર્થી મિત્રો કોમેન્ટ કરે છે જેથી મને આઈડિયા આવે ઓકે ક્લિયર ઓકે એના પછી વાત કરીએ અહીંયા ચલો એલસી કેટલી લઈશું આપણે કોઈને આઈડિયા સિક્સટી એલસી લઈ લઈએ તો પણ સેટ થઈ જશે ચલો અહીંયા સિક્સટી એલસી લઈ લઉં છું સાહીઠ એલસી લઈ લઉં છું સિક્સટી એલસી લઉં તો શું થશે અહીંયા કેટલા સિક્સ વડે મલ્ટીપ્લાય કરીશ અહીંયા હું ત્રણ વડે મલ્ટીપ્લાય કરીશ અને અહીંયા ટુ વડે મલ્ટીપ્લાય કરી દઈશ ઓકે સિક્સટી એલસી લઈ લઈએ વન અપોન સી બરાબર શું થશે

તો આ થઈ ગયું મારું ટોટલ કેપે સિટન્સ શું થઈ ગયું ટોટલ કેપે સીટન્સ ક્લિયર હવે ટોટલ કેપે સિટન્સ મળી ગયું અહીંયા થાય કે એક્સ ફોર એક્ઝામ્પલ મને અહીંયા વી આપી દીધો હોય વી આપી દીધો હોય સિક્સટી આપી દીધો હોય અને ક્યુ ફાઇન કરવો તો ક્યુ બરાબર ફોર્મ્યુલા શું થશે ક્યુ બરાબર ફોર્મ્યુલા શું થશે સી ઇન્ટુ વી થાય એટલે સી અને વી મલ્ટીપ્લાય કરતો તો ક્યુ પણ મળી જશે એટલે આ રીતે તમે વેલ્યુ શોધવાની હોય એક્ઝામ્પલ પૂછાતા હોય છે પણ હવે તમને જીટીયુમાં પૂછાય તો શું લખવાનું થશે એ મેઇન ક્વેશ્ચન છે તો ધારી લો કે જીટીયુ કોઈ પેપર માં તમને પૂછાય કે કેપેસિટર નું જોડાણ સમજાવો તો સૌપ્રથમ તમારે કેપેસિટરની ની આઈટની સીરીઝ જોડાણ એક વ્યાખ્યા સોરી એની આકૃતિ દોરવાની રહેશે જેમાં લખવાનું રહેશે કે દરેક કેપેસિટન્સ માટે ક્યુ કેવો હોય છે સરખો હોય છે વી અલગ અલગ હોય છે માટે તેના માટે સી બરાબર ક્યુ અપોન વી ફોર્મ્યુલા થશે અને આ આઈટની ગણતરી કરાવ બતાવવાની થશે વિદ્યાર્થી મિત્રો ઓકે હવે ધારી લો કે કેપેસિટર આ સિરીઝ કનેક્શન છે એ જ રીતે પેરેલલ કનેક્શન પૂછાય છે તો પેરેલલ કનેક્શન માટે શું યુઝ થાય છે કે તેની ફોર્મ્યુલા છે એ ચેક કરી લઈએ હવે મને નેક્સ્ટ આપી છે કે કેપેસિટરનું સમાંતર જોડાણ એટલે પેરેલલ હવે પેરેલલની અંદર જોઈ શકો છો કે અહીંયા V સરખો છે જ્યારે Q1 Q2 અને Q3 એટલે ચાર્જ એનો કેવો છે અલગ અલગ છે પહેલામાં શું હતું વિદ્યાર્થી મિત્રો સિરીઝની અંદર શું હતું સિરીજમાં જુઓ સિરીજમાં શું સરખું હતું ક્યુ સરખું હતું સિરીજમાં ક્યુ સરખો હતો વી કેવો હતો અલગ અલગ જ્યારે અહીંયા શું છે વી સરખો છે ક્યુ અલગ એટલે કે અહીંયા ક્યુ અલગ અલગ છે ડિફરન્ટ છે અને વી કેવો છે સરખો છે ક્લિયર માટે આની ફોર્મ્યુલા જોઈએ હવે સી બરાબર સૂત્ર શું છે સી બરાબર ક્યુ અપોન વી છે ચલો મારે ક્યુ ફાઇન કરવો છે તો ક્યુ બરાબર શું લખાશે ક્યુ વન પ્લસ ક્યુ ટુ પ્લસ ક્યુ થ્રી કેમ કારણ કે ક્યુ અલગ અલગ છે પહેલામાં વી શોધતા હતા એ પ્રમાણે ક્યુ 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 પડશે એટલે વન પ્લસ પ્લસ ટુ થ્રી હવે હું અહીંયા ક્યુ ને કરતા બનાવું તો ક્યુ બરાબર સૂત્ર શું થશે સી ઇન્ટુ વી થશે તો હું ક્યુ ની જગ્યાએ શું લખી શકું સી ઇન્ટુ વી અહીંયા પણ સી ઇન્ટુ વી અહીંયા પણ સી ઇન્ટુ વી અને અહીંયા પણ સી ઇન્ટુ

બંને સેપરેટલી પણ પૂછાતા હોય છે તો ઘણી વખતે વિદ્યાર્થી મિત્રો કમ્પેરિઝન પૂછાઈ જતી હોય છે તો કમ્પેરિઝનમાં શું પોઈન્ટ લખવાના છે એ હું તમને અહીંયા સમજાવી દઉં હવે હું અહીંયા લઉં છું શ્રેણી જોડાણ શ્રેણી એટલે સિરીઝ અને અહીંયા લઉં છું સમાંતર જોડાણ સમાંતર તો સૌ પ્રથમ જ્યારે પણ તમારે ડિફરન્ટ પૂછાય તો સૌપ્રથમ પહેલા શું કરીશું શ્રેણી જોડાણની અંદર તમે આ રીતના ફિગર બતાવી દેશો સી વન સીટુ સી થ્રી આ રીતની કંપલસરી એક ફિગર બતાવવાની રહેશે અહીંયા V આપેલો છે અને અહીંયા થશે વી વન પછી વીટુ અને અહીંયા થશે વી થ્રી ઓકે વી થ્રી થઈ ગયો અહીંયા સી વન આ સી આ સી થ્રી આ ક્યુ અહીંયા ક્યુ અને અહીંયા ક્યુ એ જ પ્રમાણે અહીંયા સમાંતર હશે તો સમાંતર ની અંદર રીતના તમારે બતાવી દેવાનું રહેશે અલગ અલગ ઓકે ત્રણેય અલગ અલગ લઈ લઈશું વિદ્યાર્થી મિત્રો અહીંયા હું સી વન આ સી ટુ અને આ સી થ્રી અહીંયા શું હશે ક્યુ વન અલગ હશે અહીંયા ક્યુ ટુ અલગ હશે આ ક્યુ થ્રી હશે આ ક્યુ હશે અને આ ક્યુ વન હશે અને વી સરખો હશે બીજો પોઈન્ટ અહીંયા લખીશું ક્યુ કેવો છે અહીંયા ક્યુ સરખું છે

માટે ટોટલ કેપેસિટન્સ વન અપોન સી બરાબર વન અપોન સી વન પ્લસ વન અપોન સી ટુ પ્લસ વન અપોન સી થ્રી સી બરાબર મારી ગેરંટી છે એક ક્વેશ્ચન સેપરેટલી અથવા બંનેમાંથી કોઈ એક ક્વેશન અથવા બંનેનું કમ્પેરિઝન તો પૂછાવાનું જ છે ફાઇનલ પૂછાવાનું છે અને એક્ઝામ્પલ પણ પૂછા છે એક્ઝામ્પલ આપણે નેક્સ્ટ વિડીયોમાં કવર કરીશું ત્યાં સુધી આટલી થિયરી પરફેક્ટલી કરી લેશો વિદ્યાર્થી મિત્રો હવે ચેપ્ટર નંબર 2 ની થિયરી કમ્પ્લીટ થઈ ગઈ છે હવે નંબર જે આપણે છે નેક્સ્ટ અંદર કવર કરીશું ત્યાં સુધી વિદ્યાર્થી મિત્રો પાર્ટ પાર્ટ અને બધી થિયરી પરફેક્ટલી કરી લેશો બધી મોસ્ટ થિયરી મેં અહીંયા કરાવી દીધી છે વિથ આન્સર આ બધી જ પીડીયો આપણે વોટ્સઅપ ગ્રુપની અંદર શેર કરતા હોય છે હજી સુધી તમે વોટ્સએપ ની અંદર જોઈન નથી તો ફટાફટ જોઈન થઈ જશો જેની લિંક ડિસ્ક્રિપ્શનમાં મૂકેલી છે ત્યાંથી જોઈન થઈ શકો છો અને તમે તૈયારી કરી શકો છો ઇન્ફોર્મેશન મેળવી શકો છો